अक्षर पुरुषोत्तम दर्शन समझन साधना समर्पण सद्गुणशालिनं चिदचिदिव्याप्तं च दिव्याकृतिं जीवे साक्षरमुक्तकोटिसुखदं नैकावताराधिपम् ज्ञेयं श्रीपुरुषोत्तमं मुनिवरे वेदादिकीर्त्यं विभुं तन्मूलाक्षरयुक्तमेव सहजानन्दं च वन्दे सदा श्री स्वामीनारायण भगवान निज अक्षर पुरुषोत्तम महाराज निजय गुणातीतान स्वामी महाराज निजय भगत जी महाराज निजय शास्त्र जी महाराज निजय योग जी महाराज निजय प्रमुख स्वामी महाराज निजय। गई कले निर्दोष बुद्धिनी वात निकली थी, एटले मुद्दो पहलो निर्दोष बुद्धि दरेक में राखी तेज आपणी सेवा छे। सेवा आपणे सेवा चाकरी जे आपणे आटा फेरा खाईए जमाड़िए रमाड़िए ए चाकरी कहेवाय। अने सेवा आ दरेक में निर्दोष बुद्धि राखी आपणी सेवा। सेवा चाकरी ने हालता चालता खाता पीता उठता बेसता एम सेवा चाकरी। पन एक नथी एम हालता चालता एक नथी एम प्रास में बोलाय से गोठाय एम सेवा चाकरी। बार जे अर्थ करता छे बार प्रास में बेसाड़ पन अहीं योगी आपे वात करे छे सेवा अलग ने चाकरी अलग। सेवा देखो निर्दोष बुद्धि राखी हेलो विचार करो आप के भूला पड़ा से आप आ सेवा मानिए तो चाकरी से जो योगी आप વાત કરે છે અતિશય સેવા શું સેવા તો અતિશય સેવા શું હદ ઉપરાંતની સેવા શું હદ ઉપરાંતની સેવા શું આજ્ઞામાં જેમ કહે તેમ ટૂંક ટૂંક સંશય રહિત વર્તું એ જો આજ્ઞા આજ્ઞા તો વર્તીએ છે સંશય રહિત એક છે જરાકમાં કેટલું થઈ જાય કેટલો ફેરફાર થઈ જાય છે ઓલા એક લિક્વિડ આવે છે આમ તો હાથ ફેરો ને હાથ ફરે એમાં એક જ હાઇડ્રોજન ઉમેરાય બુલેટ પ્રૂફ થઈ જાય એ લિક્વિડ ખ્યાલ છે એક પ્રવાહી પદાર્થ આવે છે એટલે છે હવે સંતો વાત કરે છે કેમિકલ છે આમ અંદર હાથ ફરે તમારા લિક્વિડ એક જ હાઇડ્રોજન એટમ અંદર ઉમેરાય બુલેટ પ્રૂફ થઈ જાય છે તો અહીંયા એવું છે સંશય રહિત આટલું અંદર થાય હદ ઉપરાંતની સેવા થઈ ગઈ ભલે ખાલી આટલું જ કરતા હોય હદ ઉપરાંતની થઈ ગઈ અને હવે 24 કલાક કેળો તોડી નાખે આમ ઉજાગરા કરે બધું કરે પણ સંશય રહ્યા કરે અંદર તો સેવા જ ખાલી હદ ઉપરાંત સેવાની સેવા સાવ નંબર ના કહે 60-70% તો મળે પણ હદ ઉપરાંતની સેવા આટલું આવે છે અંદર જો ઓલિમ્પિક્સમાં જો દોડનાર હોય છે 1st-2nd કોઈ બહુ અંતર નથી હોતું ફર્સ્ટ હોય 2nd હોય તો જો એટલે એમાં પણ અહીંયા ફેર કેટલો પડી જાય તમે આમ સેવા કરતા હો ખાય પોતું કરતા હો કંઈ ધોતા હો આ કરતા સાફ કરતા રસોડામાં હોય ઠાકોરજી આગળ હોય એ સેવા સંશય રહિત સંશય એટલે
યુગી આપા ગોંડલ હતા, અમે ઘઉં વીણતા હતા. સોય કે એનું ફળ ખબર છે તમને? બ્રહ્માંડનું રાજ મળે એટલું પુણ થાય છે. હવે સંશય થાય કે નહીં? તાળા પણ ના લાગે. બેઠા બેઠા સ્વામી દીધે રાખે છે અને ગુરુ કહે એટલે આપણે માનવું પડે. શું માનવું પડે? પડે નીચે માનવું જોઈએ, માનવું પડે નહીં. એટલે એવું છે જરાકમાં. અને આવી બધી વાત એના ફળમાં આવે ને તરફ સંશય થાય આપણને બધી અંદર ખાઈને. બહુ બોલતા નથી, અંદર નાસ્તિક ભાવ રહે. જો સ્વામીના રૂવાણે રૂવાણ કોટી બ્રહ્માંડ ઉડે છે. સંશય ખાઈ સેવા પૂરતું જ નહીં, ઘણી બધી બાબતમાં સંશય હોય ને એ સેવામાં નડે. હા, એવું જાગૃત રાતનો હોય સાહેબ બધી ક્રિયામાં નડે કે નહીં? સાહેબ પૂજામાં જ શરૂ થાય, બી બધી ક્રિયા શેર થાય. તમને મજા ના આવે કંઈ પણ કરતા હો ને, કથામાં બેઠા હોય બધામાં એની અસર થાય જ. કોઈ પણ જગ્યાએ સંશય થયો સચ, કોઈ પણ જગ્યાએ એની ઇફેક્ટ દરેક ક્રિયામાં પડતી હોય છે. એટલે અહીંયા તો ખાસ સેવાની અંદર તો આજ થયું ને. સ્વામી કે બ્રહ્માંડનું રાજ મળે એટલું પૂન થાય છે. મનમાં એ છે પગમાં જોડા તો થાય નહીં, બ્રહ્માંડનું રાજ શું? આટલા આટલા વખતથી સેવા કરું છું, અરે રવૈયાની સ્વભાવ ભરી આટલું કર્યું પણ કાંઈ નહીં. સંશય દેખાડે કઈ રીતે? અંદરનું ઘડતર થતું હોય, બહારનું બહાર ગુમડું થયું હોય, રૂજાય દેખાય. અંદર અલ્સર હોય એ હોય કે કઈ રીતે દેખાય તમને? રૂજાઈ હોય એટલે એવું છે. એટલે આ તો અંદરની અંદરની અંદર છે, ક્યાંથી દેખાય તમને? માઇક્રોસ્કોપમાંય ના દેખાય અંદર. એટલે હાડકા ભાંગ્યા ઉપરથી ના દેખાય, એક્સરેમાં દેખાય. પછી હીલ થયું એ એક્સરેમાં દેખાય, ઉપર બહુ ખ્યાલ ના આવે, ઉપર સરખું જ લાગે. એમાં એવું છે. એટલે સંશયની વાત બહુ મોટી છે અને આપણે અહીંયા માર ખાઈ જઈએ છીએ ઘણી બાબતમાં. સ્વામીના કેટલાય વચનમાં સંશય થયા કરે. સ્વામી આપણને કહે તો આપણને, હા સ્વામીને ક્યાંથી ખબર? આ કોઈએ સ્વામીને કહ્યું લાગે છે ત્યાં જ. હા સ્વામી ના નક્કી કા છે, જેમ દોરો એમ દોરાય. કેવી વાત છે, કેટલી ભારે સંશય હતા તમે. સંશય થાય ને ગયું તમે, હદ ઉપરાંત ના થાય. 60% મળે પણ 95-98% એક જરાકમાં આટલા બધું એ જ કરે છે. ભગતજીમાં તો જુઓ તમે, એટલે ગુણો પછાડતા હતા માથે, ચૂનાની ગુણો. તોય સ્વામી ભગતજી શું કહે? એમાં સ્વામી એમાં રહીને સ્વામી મારી કસોટી કરે છે, બાકી કોઈ મારો વાર વાંકો કરી ગયો ને. સાવ સાચી વાત છે. તમારી સ્વામી બાપા આપણને કોઈ વચન કહે, સંશય ના રાખો, સ્વામીએ જ કહ્યું છે એમ જ સમજો. મુશ્કેલ પડી જાય છે. એટલે અહીંના સંશય નાની નાની સંશય રહ્યા કરે, પણ ચોક્કસ ઓલા સ્વામીનું ભેજું બગાડ્યું લાગે છે. આવું ત્યાં સુધી સેવામાં આવી બધું ફેર પડી જાય. સોખડામાં સસ્તીઓના વખતમાં એક મોતી કાકા એક હરિભક્ત હતા, સારા બધા નિષ્ઠારા બધું, પણ સ્વામી એક ખરડો કાઢે ને, લખણી લખવાની હોય સેવા. સ્વામી તમે બહુ લોભિયા, આવું જ કે. હા એક મંદિર તો કર્યો, બીજા હું મંદિર કરણ જોયું છે? છણો ને બેહો ને ભજન કરો ને સ્વામીને કે. શાસ્ત્ર જોગી બહુ સારા કે, યોગી આપણે એમના ધોત્યા ધોઈ નાખે, જમાડે દંડવટ કરે, સારા લાગે કે નહીં?
શાસ્ત્રીમાં કડક લાગે, ખરડો કરે. પછી શાસ્ત્રીમાં ધામમાં ગયા, પછી યોગી આપણને તે વખતે હું હતો ત્યાં, શાસ્ત્રી વખતની વાત નહીં, પણ આ યોગી આપાએ જ્યારે ઓલા હવે શું કે સ્વામી ખરડો કર્યો યોગી આપાએ, સમજો, પેલો એકદમ ઘુર્રાયા, પેલો કૂતરું ઘુરાય ને, શાસ્ત્રીના સંગે બગડ્યા તમે. પહેલા સારા હતા, દંડવટ કરતા, સેવા કરતા, જમાડતા રમાડતા, સારા લાગતા. હવે ખરડો કાઢ્યો ત્યારે શાસ્ત્રીના સંગે બગડ્યા હતા આવું કે. એટલે આપણે આવું બધું થઈ જતું હોય છે કે પ્રમુખ સ્વામી આ બે પાંચ જણ છે ને સ્વામીને બત્તી માર માર કરે. શું સમજો તમે, ભગવાન અખંડ ધારનારા પુરુષ કઈ વાત છે. જો પ્રથમના 27માં વાંચો તમે, આવા સંતમાર એની નેત્રમાં જોનારા ભગવાન છે, એના પગમાં ચાલનારા ભગવાન છે, એની સર્વે ક્રિયા ભગવાન જ, એ તો પાત્ર થઈને બેઠા છે. બ્રહ્મ સ્વરૂપ પાલ જેમ સોનાનું પાત્ર હોય, પછી એની અંદર પેલું દૂધ આવે સિંહણનું, હા, એમાં પાત્ર થયા છે. એટલે ભગવાન અંદર બિરાજમાન છે, બધું ભગવાન જ કરે છે, એ કંઈ કરતા જ નથી, દેખાય છે એ કરતા એવું લાગે છે. એ તો સંપૂર્ણ સમર્પિત થઈ ગયા છે શ્રીજી મહારાજને, પોતાને આટલું જીવ્યા 40 વર્ષ સુધી મનનું ધાર્યું કર્યું જ નથી. એક ધારા જે શબ્દો છે, એક ધારા, કોઈ દે એક સેકન્ડ જ પોતા મનનું ધાર્યું નથી કરી, એક ધારા 40 વર્ષ સ્વામીને સેવ્યા છે. તેમાં ભગવાન અખંડ બિરાજમાન છે, પોતાને કોઈ ક્રિયા કરતા અહીંયા કેટલી ભૂલ પડે. આ નિર્દોષ બુદ્ધિ આજ અક્ષરધામમાં છે, અહીંયા છે ને, અહીંયા અક્ષરધામમાં છે. જો ગુણાતન સ્વામી મૂળ અક્ષર સત્પુરુષ કહેવાય કે નહીં, ભગવાનને અક્ષરધામમાં ધાર્યા છે. અનંતકુરી બ્રહ્માંડ જે અક્ષર બ્રહ્મનું ચિદાકાશ નિરાકાર જે સ્વરૂપ છે, એની અંદર ભગવાન અખંડ બિરાજમાન છે, બરાબર, પોતા દિવ્ય સિંહાસન ઉપર. આવતા જતા નથી, ત્યાં રહ્યા થકા સંકલ્પ કઈ બે બ્રહ્માંડમાં દેખાય. હા, એ તો એવું હોય તો વારો અક્ષરધામના તખત બેસવાનો વારો જ ના આવે. આ બ્રહ્માંડ ઓલા ઓલા બતી અક્ષરનો તખત તો ખાલી જ પડ્યું છે. ત્યાં રહ્યા થકા સંકલ્પ આ બ્રહ્માંડમાં દેખાવાની બધી ક્રિયા શરૂ થઈ જાય. એટલે શું છે, અક્ષરધામમાં ભગવાન બિરાજ, બરાબર, તો સત્પુરુષ અક્ષરધામ નહીં છે કે નહીં, ત્યાં અંદર ભગવાન બિરાજમાન છે. એટલે ત્યાં છે, અહીંયા છે, અહીં છે, ત્યાં છે. હવે આમાં પછી સંશય કરીએ આપણે, સ્વામી અમારે કોઈ કહ્યું લાગે, મહારાજ પોતે છેલ્લાના પહેલા વાત કરે છે કે ઘણા એમ માને છે કે ભગવાન ને કોઈએ કહ્યું એટલે ભગવાન મને કહે છે, વળે છે, કહે છે, એટલે વળે છે, કહે છે તો બરાબર, જાઓ તમે જમી લો. તે વખતે કોઈ એમ ના કે આ રાણાએ બત્તી મારી બાપાને અને આ ઉપવાસ આ જમવાનું સ્વામી કહે છે, એવું તે વખતે ના થાય. તે વખતે બાપા જ કહ્યું છે, લો આવું માની ટોકે વળે ને ત્યાં. તે વખતે કોને કહ્યું છે સ્વામીને, આ ઓલો લાગે છે, ઓલો ઓલો બાપા બેઠો હતો ને, ગુજપૂછ ગુજપૂછ કરતો હતો, લા ગુજપૂછ, હું વાત. એટલે આવા આ બધા મનુષ્ય ભાવ છે, દીવ ભાવમાં સંશય જ ના થાય જરાય, તો કામ થાય, તો એ હદ ઉપરાંતની સેવા થઈ ગઈ. એટલે જ્યાં જેને નિમ્યા હોય ને એની આજ્ઞામાં રહેવું, એ બાપાની જ આજ્ઞા છે. જો સુરતમાં મુક્તાન સ્વામી એમના મંડળ છે, 60 સાધુ મહારાજે આપેલા બધા સદગુરુ સંતોને, અને એમના ઇન્ચાર્જ ને એમનું બધું ગળતર ચણતર પદે જવાબદાર, પણ એમાં ભગવાન રહીને કરતા હોય છે. હા, યોગી આપા બોલતા, અમને કંઈ પ્રવચન કરો, અમને કંઈ આવડે, બાપા કે ખુરશી થઈ જવું, ખુરશી બની જવું, એટલે ભગવાન બિરાજમાન થાય, એટલે ભગવાન બોલે એમ કહેવાનો અર્થ.
તમે ભગવાન ધારણ, આપણે આજે મંગલાચરણ કરીએ છીએ, જે કા છે ભગવાન ધારણ, હવે મહારાજ બિરાજો, તમે હવે વાત કરો, યોગી હવે તમે વાત કરો, પ્રમુખ તમે વાત કરો, હવે એમ મંગલા આપણે બોલી નાખીએ ઔપચારિક નહીં. બહુ મોટી ક્રિયા છે મંગલાચરણ, સામાન્ય નથી. ભગવાનને ધારવાની, ભગવાન આમંત્રણ આપવાની, ભગવાનને પોતાના ખોરામાં બેસાડવાની વાત છે મંગલાચરણ. આ તો બોલી નાખીએ, મન ક્યાંય ફરતું હોય, મંગલાચરણ ક્યાંય થતું હોય, બધું, અને ભગવાન ક્યાંય હોય, હવે ત્રણે મેળ જ ના હોય. મંગલા તો બહુ એકદમ જોરદાર ક્રિયા છે ભગવાનને. એમ આપણે કોઈને સ્વાગત કરીએ, બોલાવીએ ને એમ, આવો ભાઈ સ્ટેજ ઉપર, હાર પહેરાય, એમ મંગલાચરણ એવું છે. ભગવાને આમંત આપે છે, બિરાજમાન થાય છે, બધું એ કરે છે. ચાર્જ એમને સોંપી દઈએ છીએ આપણે, તમે બોલો, કરો, નિર્ણય લો, જે ભગવાન તમે કરો. સત્પુરુષમાં એ મંગલા આપણા માટે, હમણાં માટે નથી, પ્રમુખ સાહેબ માટે, એ તો અખંડ છે, આવતા જતા જ નથી, આપણામાં આવે જાય. જો યોગી આપણે કહેતા ચેષ્ટા, થાર અને આરતી, આ ત્રણમાં ભગવાન પોતે સાક્ષાત બિરાજમાન થાય છે. આરતીમાં ભગવાન આવે છે, હા, કોઈ પણ તમને દેખાય આરતી, પણ ભગવાન ઉતારે છે. એવી રીતે ચેષ્ટામાં અને પછી થાર, થાર બોલાય ને ઠાકોરી આગળ, ભગવાન સામે આવે છે, સામે બિરાજમાન થઈ, હા કથા તો આ જ ને, વ્યાસપીઠ છે આ, હા. અરે અહીં કોઈ પણ નાનો બાળક હોય કથા કરતો હોય ને, અને યોગી અમે જોયા છે, અમે અહીં નૈરોબીથી જ પહેલાં છે ને બાળમંડળ, પેલા હસ્તંગ હસ્તલિખિત અંક મોકલતા, વજુભાઈ આપણે પાર્ક લઈને આ બાજુ ત્યાં, તેમનું મંડળ ખાસ, એમનું બાળમંડળ હસ્તલિખિત અંક આવે. યોગી આપ વાંચે આમ, પછી વચ્ચે કોઈ આવે ને, એકવાર કોઈ ભાઈ વાત થઈ, થોડું મિસ થયું, બાપા આ કેમ જવા દીધું, ઊભા રહું તું તો આ ફરી વાંચો. હવે બાળકનું લેખ છે આટલું બધું, એટલે એ રીતે માનતા હતા, ખાલી બોલતા નહોતા. તો આપણે પણ આ ચાર વાતમાં ભગવાન અખંડ બિરાજમાન છે, પણ સત્પુરુષમાં તો અખંડ છે, હા, ત્યાં ભૂલ ના કરતા. જ્યારે બોલે, ગમે, કરે, બગાસા ખાય, ભગવાન શ્રીજીમાં જ બગાસું ખાય, બાપા પણ જુએ શ્રીજીમાં જ દ્રષ્ટિ કરે છે. આ નિર્દોષ બુદ્ધિ, ઓલી નહીં, બાપાનો ભાવ જ નથી, એ અક્ષરરૂપ થઈ ગયા, ભગવાન અખંડ બિરાજમાન છે, ભગવાન જ કરે છે બધું. પ્રથમના નવમાં તો મારે ઠપકો આપ્યો છે, જેમ માને કે અહીં આ ભગવાન સ્વરૂપ અહીંયા છે, એવું અક્ષરમાં કેવું હશે, હવે જો વિચાર આવે ને તો મારે કે એના મુખ થકી વાત ના સાંભળવી, લો છેટે મોકલે તમે, અહીંયા જ છે. હા, એટલે એવી રીતે આપણે સેવા કરીએ, ભક્તિ કરીએ, એ સદ એમના માટે, આપણા માટે આવું છે. જ્યારે મંગલાચરણ કરીએ તો ભગવાન બિરાજે છે, તો ના કરો તો ભગવાન જતા રહે. ભગવાન નિર્માની છે, બોલાવો તો આવે અને જાઓ તો જાય. ઘણા માનસીમાં છે ને ખોઈ જાય, માનસી કરતાં કરતાં કંઈ બીજે જ ચડી જાય મનમાં. ભગવાને નવડાવતા હોય ગરમ પાણી શિયાળાનું, પછી ક્યાંય જતો ને ભગવાન ઠર, આવું થતું. સત્પુરુષ વિશે એવું નથી, એ અક્ષરધામ પોતે અક્ષરધામ સ્વરૂપ છે. આપણે એવું તો થવાનું છે, લોન બારમાં કહ્યું, નિર્કોઈ ઉત્તમ નિશ્ચય જે કહીએ છીએ ને આપણે, આપણે પોતાને રૂવાડે રૂવાડે અનકોરી બ્રહ્માંડ ધારણા છે, એવો એવું મારું સ્વરૂપ છે. એટલે હું આત્મા છું, એટલે આત્મા નહીં, આત્મા એટલે આવા આ પ્રકારના આત્મા, હા, આત્માને ઓલા આમ પેલો ખાલી બોલવાની વાત નથી, આવું ધારે તો એમાં તો હોય, એમાં શું નવી છે. તો જેમ અહીંયા જેમ અક્ષરધામમાં મહારાજ બિરાજમાન છે, એમ આ અક્ષરધામ છે સત્પુરુષ, એમાં બિરાજમાન છે. આપણે નથી કહેતા કે ભાઈ અક્ષરધામમાં ગયો,
આ ખોટ તો કેટલી બધી, ક્યાંથી અક્ષરધામમાં ગયો? એની આટલી વાસના તો પાછા આવવું પડે. તો અક્ષરધામમાં સાચી વાત છે કે એને હવે ફરીથી બીજો જન્મ આવે તો જ્યાં સત્પુરુષ ત્યાં જ જન્મ આવે, તો અક્ષરધામમાં જ ગયો ને. હા, એટલે ટૂંકમાં અહીંયા ભગવાન છે અને આ સત્પુરુષની અંદર સંશય ના કરો તો એ સેવા હદ ઉપરાંત નહીં થઈ. એ સેવા છે, ખોટી વાત નથી. 60% તો ભલે જ તમને બધું ધ્યાન રાખીને, પણ 98% લાવવું હોય તો આ સંશય નહીં. સ્વામી જ કહ્યું છે, સ્વામી ભાઈ માથાકૂટ નહીં કરવાનું, કોને ભંભેરું કોને કહ્યું ને ગમે તો કાંઈ નહીં. એ બધું દેખાવો કરે બધું, એ પોતે નિમિત્ત ના બને. એમાં શું થાય, જો સીધું સ્વામી તમને આવીને કહે ને, કેટલું ભારે પડી જાય. મારે કે અમે અંગૂઠો, પગનો અંગૂઠો ડોલાય તો આખી અનંત અનંત બ્રહ્માંડની પૃથ્વી ડોલી ઉઠે. એટલે એમને તો કંઈ હા ના કરવું, વિચાર શાપ આપવો, આશરો બધું વિચાર કરવું પડે. આશરા પણ બહુ લોડ થાય ને તો જ સહન ના કરતી કહે ને, ગ્લોરી ઇઝ અ પોઈઝન દેટ કેન બી ટેક ઇન સ્મોલ ડોઝિસ. માન છે ને એ પચે નહીં, થોડા થોડા માન મળે ને બરાબર, એક સામટું મારે તો બચારું મરી જાય. હા, દૂધપાક ગમેલું સારું છે પણ પછી 3, 4, 5 વાળકો, છઠ્ઠો વાળકો કેસ્ટર ઓઇલ, પછી એ ઉપકાવે તમને. હા, એટલે માનનું એવું છે, એ તો આ જ પચાવી શકે. અને જોયે આપણે અક્ષરધામનું કેટલું માન અને સન્માન, કાંઈ નહીં, એમ પચાઈ ગયા. એટલે આ માનની વાત એવી છે. એટલે એટલે સત્પુરુષમાં વધારે આ થાય, માનને કારણે છે ને સત્પુરુષમાં મનુષ્ય આવતો હોય છે. આમ આપણને માન આપે ને ત્યાંથી સત્પુરુષ મનુષ્યભાવ ના આવે, પણ માન ના આપે ને, માન ના આપે એટલામાં અપમાન કરે તો બહુ ભારે થઈ ગયું. ખાલી ના માન ના આપે ને તો આપણે ઢીલા થઈ જાય છે. તમે પહેલાં બાપા છે ને લાઈનમાં બધા દર્શન કરાવતા, શેઠ પગે લાવતા, ત્રણ ત્રણ કલાક ત્યાં લાઈનમાં ઉભા, ને પછી ત્યાં તમારો વારો ને બાપા કોઈ સાથે વાત કરે તો એ નીકળી જવું પડે. કેવું લાગે તે વખતે બધું આપણને બધું ભગત જેવું ને, અહીંથી જોયે, બરડે જુએ, હાથે જો, બધેથી જોઈ શકે છે. હા, બરડાથી જોઈ શકે, અનંત લોચન, જ્ઞાનીને અનંત લોચન, ધર્મવાળા 3 લોચન. હા, અને આપણે કોમન 2, એમાં બી ડિફેક્ટ હોય તો એક જ અડધું. આ તો ગમ બધા આકાશી કોઈ પણ ભાગથી જોઈ શકે, જ્ઞાની સાક્ષાત પુરુષ. પછી આપણા બધી આવી શંકા કે એટલે મનુષ્ય ભાવ જ છે આ દુઆ. હા, આજ્ઞા જેમ કે તેમ ટુક ટુક, જો મરતી મરતી કાન ના લે, રહે છે, થાય છે, એકદમ અધર ઝીલે વચન. યોગી આપો છે, શાસ્ત્રી બોલાય જોગી તો શેર લઈ જાય, અને જ્યાં બોલાવે ને તો સ્વાય કે ખાતો હોય તો કોરિયો પડતો મૂકો, આપણે નાખી તો દઈએ અંદર, અને જતા હતા ચાવતા ચાવતા જઈ. એ તો અહીં સુધી આવ્યો ને અહીં શું હોય ને તો પડતું મૂકે. હા, અહીં તે વાત કહી, લખતો હોય તો પેન મૂકીને દોડી જવું. સ્વાય કઈ આજ્ઞા પાડી છે. એટલે આમ આવી રીતે સત્પુરુષને સંશય ના કરો, એમાં કોને કહું, શું કહું, કેમ કહું, બાપા મને કેમ કહે છે, મારો ક્યાં વાંક છે, બધું નહીં. જો બ્રહ્માંડ છે, આખું મંદિર કર્યું હતું વડતાલનું, તો મહારાજે કહ્યું તો સર નીકળી પડ્યા. હા, મૂળિયાને ફરી નવે બીજું મંદિર કરો, પણ મનમાં જરાય શંકા ના, મહારાજ મારો શો વાંક, બોલાવો જેને તમને કહ્યું હોય, પુરવાર કરી આપે. કેટલી માથાઘૂટ લમણા જીક કરે, સીધું લઈને ઉપડ્યા પોટલું લઈને. કેમ એમને એ વિચારે, હુ ઇઝ રાઇટ ઉપર ના ગયા, વોટ ઇઝ રાઇટ. આપણે હુ ઇઝ રાઇટ ઉપર જઈએ છીએ, કોણ સાચો, એ ખોટી વાત છે. વોટ ઇઝ રાઇટ,
ब्रह्माजी आप मारा ईष्टदेव छे, हूँ एमनो वेचाण छू, गुलाम छू, हजू खाली बदली शू करी, हम तो काढ़ी मूके राय कटका करे तो एमने ए ओछू छे, एमनो अधिकार छे। एक बाजू आपणे बोलीए छे कि सौ माथा जाता सौगा छोवाड़ा, एक माथा के क्यों डर से गुमार, पर अहीं तो माथू साची ने बेहरे मान समान साचो ने माथु साचा जेवुं छे। हाँ समान घवाय ने खलास आपघात करण विचारा ने त्या सुधी पहोंची जाय। टूंकमां अहींया ब्रह्मांड साहेब मोटाणा संतो तमे जो मारी आज्ञा कोई दलील नहीं काय नहीं, एकदम दिव्य भाव, जे करे 100% मारा सारा माटे, ए मारा कल्याणना दाता छे, જે કંઈ કરશે મારું કલ્યાણ જ કરશે, મોક્ષ કરશે, આવી ભાવના હોય એટલે આ કોઈ પણ સંશય ના હોય। જો મુક્તાન સ્વામીના નીચે 60 સંતો હતા, એમાંલા શાંતાનંદ, હવે એક બરણી આવી અથાણાની, મુક્તાન સાહેબ જોયું કે આ મહારાજ જમે એવું અથાણું છે, લઈ જાય કોણ, સુરત ક્યાં અને ગઢડા કારિયાણી ક્યાં, અને તે વખતે કંઈ ટ્રાન્સપોર્ટ નહોતું, આ બે પગની મર્સિડીઝ ગાડી, હા બે પગ ઉપર, ઠેઠ ક્યાંથી ક્યાં જવાનું, આટલું વધારે ભાર લઈ જવાનું। તો સ્વામીએ મુક્તાન છે કે ગુણાધન સ્વામી કહ્યું કે તમે જશો કૂદ્યા, ઓહો મારાના દર્શન થશે, આ થશે, આ જોડમાં તો કોઈને મોકલવા પડે ને। તો મુક્તાએ વિચાર કરતા ત્યાં શાંતાને બોલી ઉઠ્યા, તમે કહેશો તોય જઈશ, નહીં કહો તોય જઈશ, તમે કોણ લો, હમ જો બરોબરિયા પણ આ દાવો સરખા પણ સત્સંગની અંદર ગુણાતન બરોબરિયા પણ રાખવું નહીં, બરોબરિયા રાખવું એ જ મોટી ખોટ છે, હા ભયંકર ખોટ છે। આવો ઝીરો પર લાવી દે તમે બધું, દેવારું ફૂંકે બરોબરિયામાં, એટલે એ ના કરું। તો આ બોલ્યા, મુક્તાને બોલવાનું રહ્યું ક્યાં, તો કહેશો તોય જઈશ, નહીં કહો તોય જઈશ, આ મુક્તાને કોઈને મોકલાવ હતા જ, જો આવી નંબર પણ બોલ્યા સ્વામી તમે કહેતા તો હું જઉં, તો મુક્તાને ના પાડવાના હતા તો શોધી જ રહ્યા હતા, આટલી દાદાગીરી ગયા જરૂર છું, તમે કહેશો તોય જઈશ, નહીં કહો તોય જઉં, જો કેવા બરોબર સરખે પણ રહ્યું ને મુક્તાની સાથે, કાંઈ નહીં। ત્યાં ગયા મહારાજ પાસે આવ્યા, આખે રસ્તે એમને જરાય તોફાન નથી કર્યું, આખા રસ્તા દરમિયાન મન થયું નથી કર્યું, સ્વામી ગુણાનંદ સ્વામી એકદમ સંપૂર્ણ મદદરૂપ થયા છે, વારા ફરતી પેલી બરણી ઉપાડ્યા બધું કરે, અને કોઈ વચ્ચે એ નહીં। છતાંય મહારાજ ગુણાતન થઈને 22 વખત ભેટ્યા, અને અમને જોતા નથી, સામે ચાર આંખ નથી કહી, આ એક કોન્ટ્રાક્ટર નહીં, પૂછતા નથી ગુણા સામે તાંય જોડમાં કોણ આવ્યા, દ્રષ્ટિ જ નથી કરતા, કેટલું કહેવાય। ભાઈ ગુણાતન સાહેબ બોલ્યા, મહારાજ આ જોડમાં આવ્યા છે, એમને ભેટો મળો, મહારાજ ભેટ્યા અને શું બોલ્યા, 22 વખત ભેટતા થાક ના લાગે, એક વખત ભેટતા થાક લાગે છે, દ્રષ્ટિ ઉતરી ગઈ, આટલી સેવા કરી, ત્યાંથી લઈને પદયાત્રા કહીને આવવાનું, રસ્તામાં શું સગવડ જમવાનું કરવાનું કોઈ નહીં, તો જો ફળ મળ્યું નહીં, ઉપરથી નિરાશ આવી ગઈ, આવું બોલ્યા ભગવાન। તો જો આપણે આ જો નિરાશ કોણ થયા, શ્રીજી મહારાજ, આજ્ઞા કોની લોપી, મુક્તાન સ્વામી, એટલે મુક્તાન સ્વામી મહારાજ તો નિમેલા હતા, એટલે એમની આજ્ઞામાં રહેવાની ફરજ હતી શાંતાન સ્વામી, એટલે આપણે પણ એવું છે, જ્યાં જે હોય આજ્ઞામાં રહેવું, એટલે આજ્ઞા એટલે એમ સત્પુરુષ વિશે એવું ના હોય, કંઈ સંશય હોય વાત કરાય, પણ કહેવાની રીત છે, જો બિલાડી છે ને ઉંદરને પકડે, એક ઘા બે કટકા, એ જ મોડાથી પોતાના બચ્ચાને, એકાદ મેં જોયેલું,
બિલાડી બે બચ્ચા મોડામાં દાબીને 7-8 ફૂટનો કૂદકો માર્યો ને, તો એક એક આટલું વાગ્યું નહીં હું. અને એ જ મોડાથી ઉંદરને પકડે બે કટકા. એ બોલવાની રીત છે આપણે. હા, એટલે ધારો તમે કોઈ નિમ્યા હોય આ હોય તો એની આજ્ઞામાં રહેવું, કંઈ હોય તો પૂછવું. અને ધડ દેન આવો જ છે, આમ છે, તે એવું દુઃખ કહે ના ખાય. એ તમે યોગી બોલ્યા આમાં, કોઈને વેણ મારી શાસ્તિમાં વેણ માર્યા બરાબર છે. તે કોઈને વેણ મારો ને શાસ્તિમાં વેણ માર્યા બરાબર છે. લો, કોઈ પણ હોય, મોટા સંતની બી વાત જવા, પણ કોઈ પણ હોય વેણ મરાય જ નહીં. આવી રીતે આ સેવા આ છે. અહીંયા ગુલાટ ખાઈએ આપણે, આપણે સેવા સ્થૂળપણે જ દેખાય બધું, જે ઘસારો ભીડો બેઠા જાગરણ કર્યું હોય આગળ એ છે. જો એ નથી એવું નથી, જો પણ આ થોડા જે 20% છે, જો ત્યાં પરીક્ષામાં છે 50% સેજે આવી જાય, વાંચ્યું ના હોય તો પછી 60% લાવે, થોડું વાંચવું પડે. પછી જેમ જેમ આગળ હોય ને, એક એક 2-2% લાવવા માટે 6-6 કલાક વાંચવું પડે. જેમ ઉપર જાય ને પોલિશિંગ, જેમ ઉપર પછી 1-1% લાવવા છે ને, કેટલી મહેનત કરવી પડે. હા, એમને નથી આવતું, નીચેના લેવલમાં આવી જાય ફટફટ આવી જાય. એમ તો તેમ જેમ 60-70% આપી સેવા મળી જાય, પણ પછી જે સેવામાં આવે છે આ ગાવા કાઢી નાખે. એક એક બધું ધ્યાન રાખવું પડે. હા, દાસના એટલે શું? આ દાસના એટલે ખંબું, વેણ ન મારવા, ધીરજ રાખવી, તડફડ ના કહી નાખવું, ઝડપી નિર્ણય ના લઈ લેવો. આ બધું જે આપણે કરીએ છીએ એટલે એ બધું ધ્યાનમાં રાખે. સેવા એટલે શું? પહેલાં હતી છે સેવા કી હદુભાઈ સેવા, પછી સેવા કી સેવા એટલે શું? ભગવાનને અખંડ ધારી રાખવા. લો, આ અર્થ કોણ કરે? ભગવાન અખંડ ધારી રાખવા, યોગી આપા બોલે છે. જેને ધાર્યા છે એને જ ખબર પડે ને અખંડ છે. જો આપણે નથી કહેતા કે અક્ષર બ્રહ્મના બે સ્વરૂપ, એક અનુકૂળી બ્રહ્માંડ જે ચિદાકાશ, એક રસ ચૈતન્ય બ્રહ્મ, એ અને બીજું એ જ અક્ષર બીજે સ્વરૂપે મારાની સેવામાં છે. સેવામાં એ ધારી રાય જ થયું ને, એ ભગવાન ધારવા સેવા જ થઈ ને. જો ભગવાન પાસે અખંડ રહ્યા છે, ધારી રહ્યા છે. એટલે ભગવાને અખંડ ધારી રાખવા. પછી એટલું નહીં, સંબંધ વાળામાં નિર્દોષ ભાવ. એ અહીંયા ભગવાન ધારીએ, પ્રમુખ સાહેબ ધ્યાન કર્યું બધું, બીજા એ ના હોય, બધાને મહિમા હોય છે. ગુણાદ મહિમા બીજાને ઠેબે મારવા, આમાં જ આવશે અંદર આગળ. તો જેવું છે દરેકનો મહિમા, સત્પુરુષો મહિમા બીજાનો હોય જ એને. હા, જો સ્વયંમાં પણ મહિમા છે તો એમની મોજડીનો મહિમા છે કે નહીં? મોજડી માથે નહીં ચડાવતા, અને બાપાની મોજડી પડી હોય અને કોઈ જતો હોય આપણે રોકીએ, મોજડી પર પગ ના પડે તોય રોકીએ આપણે. લો, હરિભક્તો મોજડી જેટલાય નહીં. આવું છે. જો કે બોલો, હોય મહિમા બરાબર છે, રાખવું જ જોઈએ. બાપાની મોજડી કોઈ પગ ના પડ્યા બધું બરાબર છે, પણ આ ભૂલીએ છીએ આપણે. સ્થૂર ભક્તિ, સૂક્ષ્મ ભક્તિ, આ હરિભક્ત મહિમા સમજ ને એ છે. એટલે આપણે બે દરકારી હોય છે ને, આમ બસ બોલી નાખીએ, આમ કરી નાખીએ, બિલકુલ. તે જવાબદાર વ્યક્તિઓ છે બધા. આપણે યોગી આપા કહેતા કે આ સત્પુરુષનું ખોટું દેખાય કોઈ ક્રિયા ના કરવી, સંતની ગુરુની ગુરુની લાજ જાય કોઈ ક્રિયા ના કરવી. જો ખાલી ધર્મ નિયમની વાત નથી, બધું આવી જાય, વાણી વિવેક આવી જાય આખું. હા, તો બોલો છો કેવી રીતે? રોંચા જેવું બોલો, ભલા કેટલું પોલાઇટલી, કેટલું ધ્યાન રાખીને એ રીતે બોલવાનું હોય. એવું બોલે એમના
ચેલા ના કહેવાય, એમના શિષ્ય એમના આશ્રિત ના કહેવાય, આટલું તો ગુણ આવવું જોઈએ. બોલવામાં બ્રેક મારવી પડે, બધું કરવું પડે, ગમે એટલું હોય ને તમને પછી ધીરજ રાખવી પડે, ના બોલાય. તને લાગે છે બોલી નાખે પણ તો ના બોલાય, ના બોલાય. અને અહીંયા કુસ્તી થાય છે, નાના બાળકો લડત થાય ને. હવે છે ને એકવાર આ બધા બાળકો હતા, એને એક એક ફૂટ દૂર બેસાડવા પડે, અડી નહીં, જ્યાં જગ્યા હતો એક એક ફૂટ દૂર. પછી બધાને કહ્યું કે ધ્યાન કરો. એક બાળક જો મજા ના આવી કંઈ, બાજુ ઓલો લગાવી દે, પછી ઓલો બાકી રાખે. હવે કંઈ ધ્યાન કરતો હતો, ખાલી આંખો મીચીને બેઠો હતો. ઓલા ઓલાને મારી, તો ઓલાને મારી તો એનો ભાઈ પાછો એ આવીને આને લગાવી, અને 5 મિનિટમાં તો કુરુક્ષેત્ર, બધા બાળકો ધડાધડી. આપણે આવું જ છે, આ દેખાય છે, આપણું દેખાતું નથી, આવું જ છે બધું. આ સ્વરૂપ આપણું આવું જ છે બધી, અંદર અંદર ખટપટ આ છે તે છે, બીજાનું આંખું બોલી આ કરીએ તે કહે, બધું આવું જ. આ લોકોની બાળકની રમત તો નિર્દોષ છે, તો બધું તરત ભૂલી જાય, જપ્પા જોઈએ ભૂલી જાય. આપણે દાળમાં રાખી મૂકીએ એમ, વર્ષો સુધી જ્યારે લાગે ને તે ઘા કરે. એટલે આપણી રમત તો ભયંકર છે, બાળકની તો હજુ સારી છે. આટલું બધું તોફાન દેખાયું તો એના કરતાં આપણે વધારે તોફાન કરીએ છીએ, આપણું તોફાન દેખાતું નથી. ભગવાને અખંડ થઈ રાખવા, સંબંધવાળા નિર્દોષ ભાવ રાખવો. જે સંબંધવાળા નિર્દોષ ભાવ એ જેવી બીજી કોઈ સેવા નથી. આ બધી સેવા ગણાય ને આપણે, આપણે ચાકરી બધી એમ, એ બધી સેવા બરાબર જ છે. ચાકરી ચાકરી ઓછી નથી, હા, એના 50% સેવા ચાકરી, 50% એના મળે તો ચાકરીના, પણ 50 આ આવે છે. સ્વામી કહ્યું કે ભગવાન અખંડ ધારી રાખવા અને સંબંધ વાળામાં નિર્દોષ ભાવ એ જેવી બીજી કોઈ સેવા નથી. એટલે અહીંયા આપણે ગોથાવી છે બધી કહે, પણ આવું મનમાં કંઈ બધું મન કરો વચને સેવા કહીએ, ખાલી કર્મે કંઈ જ કરીએ છીએ, વચને ને મને નથી કરતા. સેવા કંઈ જમાડી આપણે, એ કર્મે કંઈ જમાડ્યા, પણ મને મનમાં ખરા ઠીક ખાઈ જાણે છે. એટલે ખાવા જ આવે છે, કોઈ સત્સંગ કરાવતું જ નથી. જો આ મનમાં તો આવું જ ચાલે છે, મન કરો વચને ક્યાં રહ્યું, આમ ખાલી કર્મે કંઈ રહ્યું મનમાં આવું છે. પછી કોઈ આગળ વાતે કરે વચને કંઈ, આ છે ને બધા ખાવા જ આવે છે, કોઈ સત્સંગ કરવા નથી. લો એ વચને કંઈ સેવા કરી, મનમાં આવું ભાવે, ખાલી કર્મે કંઈક કરે છે. બાકી ઓલા બે તો કપૈયા માગતા હોય, 60% તો ગયા માગતા હોય, 30%, 40% ઓલા સેવા કરી એના રહ્યા હતા. જીમાં ભગવાન પધરાવી દો અને કોઈનો અવગુણ ના લો, એ સમાસ થયો. સમાસ થયો કોને કહે, આપણે કહે ને, અત્યારે આપણે જે મંદિર, અહીં તો પહેલાં મંડળ ચાલતું હતું બરાબર, એપી કાકા ત્યાં સત્સંગ થતો હતો, એ બીજા 2-3 જગ્યાએ, જેમાંથી કરતા આપણે નગારા રોડ ઉપર આવ્યો, પછી એમાંથી અહીં આવ્યા. એટલે આ વિકાસ કેટલો દેખાય, સ્વામી વિકાસ આ કહે છે. આ તો બધું છે બરાબર છે, આ ખરો વિકાસ. આ જીવમાં ભગવાન પધરાવી દો અને કોઈનો અવગુણ ના લો, એ સમાસ થયો કહેવાય. સમાસ આ થયો. આપણું આ બહારનું તો બધું છે દેખાય, આપણું શું, અહીંયા કેટલો સમાસ થયો, અહીંયા કેટલો વિકાસ થયો, તો માઇનસ નેગેટિવમાં જતું હોય. પહેલાં એટલા અવગુણ ના લો, પછી તો કેટલા જનનો અવગુણ લેતા થઈ જઈએ અમે. લલ્લુ છે બધા, મફતિયા છે, આમ છે, તે આ અવગુણ જ છે. હા, જો ભગતજીમાં 2-4 હરિભક્તોને વાતો કરતા, માના ભગત આવ્યા કે આ બાબુલા જેવાને લઈને હું બેઠા છે, કે તમે આમાં જીવ ચોટશે ને, જન્મ લેવો પડશે, ફરી આવવું પડશે.
ભગત જી કે બાબુલા ના કહેવાય, આ દ્રોહ કર્યો કહે. જો શબ્દ ભગત જી દ્રોહ કર્યો જ કહે, બાબુલા જે આ સમજો અમે તમે, આ બધા ઓર્ડનરી ઓર્ડનરી છે જ નહીં, કોઈ અહીં બેસી જ ના શકે ઓર્ડનરી. કેટલા પુણ્ય છે, એ તો ભગવાન બધાને જે રીતે રાખવા ઘટે એ રીતે રાખે. પેલો સ્ક્રૂ ફેર ઓછું હોય તો એક સ્ક્રૂ ઓછું કરે, વધારે કરે, ટાઈટ કરે, ઢીલું કરે, એમને એ ગમે એમ કહ્યું. એને સત્સંગમાં રાખવા છે અને આગળ લેવા છે, એટલા બધું કરતા હોય છે. થોડી બુદ્ધિ લઈ લે, થોડા આવું કરે, આમ કરે, તો બધું. પણ કોઈ ઓર્ડનરી નથી, યાદ રાખજો, કોઈ ઓર્ડનરી નથી. ગમે હાવ બુદ્ધનો બેલ ઓર્ડનરી નથી. આ મારા ભેગા રતો બસ્યો રહેતો ઓર્ડનરી નહોતો, આમ હાવ બુદ્ધન બેલ જવું એમ. પૂર્વેનું કેટલું મોટું ઇતિહાસ છે બધું. એ ટૂંકમાં એ આ સમજવું ને એ ખોટ છે. મારા કે સર્વે દિવ્ય છે ત્યાં તો જોયાની છે, જુક્ત ચાર પદ છે એની વાત લખે છે. મારે કોઈને ઓર્ડનરી સમજતા નહીં તમે. હા, આ તો હું ઓળખું છું. એ ઓળખે એટલે એના બે ચાર દોષ જાણતા હોય, ઓળખું છું. આ રીતે ઓળખે, એ ઓળખ્યા ના કહેવાય. આ કોનો સંબંધ છે એ ઓળખ્યા કહેવાય. કોનો સંબંધ છે આને, એ જો વિચાર તો ઓળખ્યા કહેવાય. બાકી બધું કચરો છે બધું, આ લૌકિક છે બધું. તે નાનામાં નાનો હોય તેની પણ ભગવાનની બુદ્ધિ સેવા કરે ત્યારે મહિમા સમજ્યા ગણાય. મહિમા કોને કહું, જોવા અનંત કોટી બ્રહ્માંડના નાથ ને બધું એ નહીં, અહીંયા અહીં દેખાય છે અનંત કોટી બ્રહ્માંડનો નાથ, આમાં એ મહિમા છે. નાનામાં નાનો હોય, નાનામાં નાનો હોય તેની પણ ભગવાનની બુદ્ધિ સેવા કરે તારે મહિમા સમજ્યા ગણાય. મહિમા મેં કહે ને, નાનામાં નાનો હોય ને. અને આપણે જોયા પ્રમુખ સાઈન જોયા, યોગી આપણ જોયા છે, નાનામાં નાનો હોય કઈ કઈ સેવા કેવું બધું. યોગી આપણ ત્યાં ગોંડલ હતા અને નંદા સાહેબ આવેલા, પછી બધા મળ્યા. એ ખરી પેલો આપણે ઓલો છે ને રાયણ, જ્યાં પેલો પથ્થરો મૂક્યો છે ગોંડલમાં, રાયણનું ઝાડ છે ત્યાં. એક હરિભ બેઠા હતા બિચારા. યોગી અપાય તેને પૂછ્યું, જમ્યા તમે? અમે બધું લો નાનામાં એની સાથે બાપાએ તો કરી છે. એક બાળક હતો, હવે એને સંડા જવાનું હતું, વરસાદ પડતો ને બધું, ઓલો મૂંઝાય. સ્વામી યોગી સમજી ગયા, તો જો બધી વ્યવસ્થા કરી, તગારું લઈ આવ્યા, એમાં થોડી ધૂળ નાખી અને એમાં સંડાસ કરાવ્યો, પછી બાપા એની પૂટ ધોઈ બધું કે યોગી આપ્યો. બોલો, અને ખાલી ધોઈ એટલે નહીં, કેવા ભાવથી, ભગવાનની બુદ્ધિએ. હા, જોવાની ખૂબી એ છે, કદાચ આપણે આવું કરીએ, આવું કરીએ જ નહીં ને. આટલું બધું કોણ કરે, એની માને ખબર નથી પડતી, આ વિચાર આવો જ વિચાર. એની માને ભાન નથી, છોકરાને રખડતા મૂકેલા, આવો વિચાર આવે જ નહીં. બાપા હોય નહીં, એની તકલીફ જોઈ, ભૂલ ગમે નહીં, પણ અત્યારે એને શું જરૂર છે એનો વિચાર કરો. આ બધું ભૂલવાળા બેસીએ, તો ઓલા બચારાને અત્યારે જે તકલીફ છે એ દૂર કરો. યોગી અપા નિર્ગુણ સ્વામી શાસ્ત્રીમાં એક ગામમાં ગયા હતા, એટલે પુરુષોત્તમ ભગત, એટલે હગણિયા કહેતા, આખા દિવસ સંડાસ પાસે જ બેસી રહ્યા, જાય સંડાસ નાય જાય. તે ગામમાં એટલે એ ગામનું પરિચિત હતું આ પુરુષોત્તમ ભગતનું, એ અમે સાથે લીધા હતા. હવે અમને પછી તકલીફ, એ નિર્ગુણ સ્વામી વળવા લાગ્યા, ખા ખા કરે આમને તેમને બધું. શાસ્ત્રી કહે એને પહેલાં સંડાસની વ્યવસ્થા કરી આપો પછી વળજો, કે આવું છે. એટલે આ નાનામાં નાનો હોય તેની પણ ભગવાનની બુદ્ધિ છે, એટલે યોગી આપણે ભગવાન બુદ્ધિ સેવા કરી છે. હા, આવું નથી, તારે મહિમા સમજ્યા ગણાય. નાનાની સેવા કરે તેમાં મહારાજની સેવા આવી જાય. લો, કેટલી ખોટ ખાઈએ છીએ આપણે, વિચાર કરો. નાની સેવામાં મહારાજની સેવા આવી જાય છે તો શું કામ છોડવું?
દુકાનદાર હોય ને વેપારી હોય ને આ ધંધો ખોટનો ના કરે, જ્યાંથી એને પ્રોફિટ મળતું ત્યાં એ ગ્રાહકને પકડે. યોગી આપણે કહે છે કે નાના નાનાની સેવા કહી તો મહારાજની સેવા આવી ગઈ, કેટલો બધો નફો, દાખલો કેટલો, આટલો જ. ભલા નવાબ સાહેબ બે ફૂંક મારી 40 ગામ આપ્યા, તો જો મહારાજની સેવા આવી ગઈ એટલે કેટલી મોટી વાત થઈ ગઈ. નવાબની સેવામાં આટલું લાભ થયો, મારી સેવા એ સેવા ક્યાં છે? નાનાની સેવામાં. ત્યાં પછી મહિમાથી સેવા થાય તે દીવ ભાવ, એટલે દીવ ભાવ કે દીવ ભાવ, મહિમાથી સેવા એ દીવ ભાવ છે. કંઈ નોખું નથી બધું, એકમાં એકમાં છે બધું. તમે કઈ રીતે કરો છો એટલું જ છે બધું. હા, સેવા ને નવી સેવા નથી. પ્રમુખ સાહેબ કે ચંદ્રલોકમાં જશો ને તમે તો આ જ બધી પદ્ધતિ, ત્યાં જ પારાયણ કરે ને ધોતિયાવળા બધું આવું જ છે, ત્યાં કાંઈ નવું નથી. તો ભાવ કેવો છે એના ઉપર જાય બધું. પછી દીવ ભાવે મોક્ષની કૂંચી, લો દીવ ભાવે મોક્ષની કૂંચી ચાવી. તમે ગઈકાલે જ અમે ઉપર છે ને આ તો મેઇન દરવાજો બંધ હતો ત્યાં, એટલે અમે આ માન પછી નીચે ઉતરીને આમ કઈ પછી સભામાં આવ્યા. તો જો કૂંચી જેના હાથમાં કૂંચી એની વાત ઊંચી, તો દીવ ભાવે કૂંચી જ છે, દીવ ભાવ મોક્ષની કૂંચી જ છે. હા, એ દરેકમાં દીવ ભાવ રાખવો, મોક્ષ જ છે. હા, જેવા મનુષ્ય ભાવ તો કૂંચી ગઈ હાથમાંથી. રસ આ પછી બીજી એક વાત કહી, જો સ્વામીની આજ્ઞા થાય ને તો ખરેખરો સેવક હોય ને યોગી આવો કહે છે, રસ્તો ગોતીને સંતને રાજી કરવા તે અતિશય સેવા. આપણને લાગે આમાં કેવી રીતે કરવું, જો આ લોકો મહેન્દ્રભાઈના આ લોકો બધા બેઠક કર્યું છે એવી રીતે. હા, બાપા પ્રમુખ સાહેબની આજ્ઞા હોય ને ગમે રસ્તો શોધી કાઢે, પાર પાડે કરે. એટલે જે આવું હોય ને એટલે રસ્તો ગોતીને એમ ના થાય. આમાં જો ભગતજીને ગુણાથી આજ્ઞા કરી, ભગતજી આ પથરાવતા કેમ અટક્યા છે જોઈ આવો ને. જોવા ગયા તો કૂતરું મરી ગયેલું, પથરાના ઢગલા પર કૂતરું મરેલું હતું. આપણે શું કરીએ, પાછા આવીએ, સ્વામી કૂતરું મરી ગયું ઢગલા ઉપર છે ને એટલે આમ પથરા મજૂરો ઉચકતા નથી. પછી સ્વામી તમે કોઈને મોકલો, કોઈ હરિજનને કૂતરું ખસેડે ને પછી આવું શરૂ થાય. ભગતજીએ ના કહ્યું આવું, સીધું કૂતરું જાતે ખસેડી નાહી ધોઈને આવ્યા ને આ બધું પથરા આવતા શરૂ થઈ ગયા. રસ્તો કાઢ્યો, ઊભા ના રહ્યા, વિચાર ના કેમ થાય, આજ્ઞા થયેલો ગમે પાર પાડે તમે. હા, બેઠા બધા કેટલા બધા છે, કનુભાઈ છે, આ બધા બધા રસ્તો ગોતી કરી બચાય છે. એટલે ના ના હોય સ્વામીને આજ્ઞા, ગમે વિચાર કરી ગમે અશક્ય શક્ય કરે. અરે આવું તો પેલા આના બોર્ડ ઉપર લખ્યું હતું, એટલે પેટ્રોલ સ્ટેશન હોય ને ત્યાં એડવર્ટાઇઝમેન્ટ, ત્યાં મહેન્દ્ર ધોનીની એડવર્ટાઇઝમેન્ટ હતી, એનો ફોટો મેં નીચે લખેલું, મહેન્દ્ર ના અનહોની કો કરે હોની મહેન્દ્ર ધોની. એના એને 35 કરોડ બને છે આ એડના. હા, શક્યને અશક્યને શક્ય કરે એવું છે. એટલે આપણે આ સેવા, આ બધી હદ ઉપરાંત સેવા અનેક કહેવાય. રસ્તો ગોતીને કરે છે ભગતજી, તો કેટલાય પ્રસંગો છે ઊભા રહે ને તો ગમે એમ રસ્તો કાંઈ કરી જ નાખે. હા, રસ્તો ગોતીને સંતને રાજી કરવા તે અતિશય સેવા. હદ વિનાની સેવા કરવી, આકરું પડે છતાંય ન ગણતા જોડાઈ જાય તે સેવા. ઘણી સેવા એ આકરું હોય, કોઈ તો મેળ ના ખાય, બહુ મુશ્કેલી પડે આમ, પણ તો કરી જ નાખે. ગમે રસ્તો કાઢીને કે નજર એને અહીંયા છે, એટલે દોડનારા હોય છે ને સ્પ્રિન્ટર બધા, કોઈ પણ એની નજર ક્યાં, ટેપ ઉપર. અહીં લોકો જીયરિંગ ને ચિયરિંગ કરે એના સામે દ્રષ્ટિ, કોઈ ઉર્દુ બોલે કે એના પક્ષમાં બોલે
એને ટેપ જ દેખાય, એના કાન આંખ બધું ટેપમાં જોડી ગયું હોય, કાને અહીંયા જોડી ગયું, એટલે એને સંભળાય જ નહીં ને, એના વખાણ ને નિંદા કાંઈ ના થાય, એને ટેપ જ દેખાય, એના કાન નાક બધું ત્યાં જોડી ગયું હોય. એમાં સેવામાં આવી રીતે મહારાજ સ્વામી કહે છે કે ભાઈ યોગી અપદ ત્યાં આટલા જ રહેતા, રાતના એક વાગી ગયેલા અને સીટી કાકા આવ્યા, બાપા પાસે ઉતારો બધું કર્યું. પછી સીટી કાકા પૂછ્યું, તમે બાપા એક વાગે કેમ જાગો? તમારા બધા માટે જો આપણે શું કરીએ, સોંપી દઈએ કે ભાઈ હવે કોઈ આવે તો તું કરે અથવા મને ઉઠાડે દે, હું સુઈ જાઉં છું. તો કોઈ ઉઠાડે ને, કોઈ સુઈ ગયા હોય તો આવું. હવે પોતે જ જેમને જે સેવા સોંપેલી હોય બધું પાર પાડે, એટલે આવી રીતે સેવા કરવાની વાત છે. ભીડો ખમણ મન થાય, જો હવે વિચાર જો આવે, કેટલી સરસ વાત છે. અથવા ભીડો કદાચ ના મળે, ખમણ વારો ના, પણ ભીડો ખમણ મન થાય, સેવકોનું મન થાય ત્યારે ગુણ આવ્યા કહેવાય. સેવા કરો છો એ નહીં, સેવા કોણ મન થયા કરે છે એ ગુણ આવ્યા કહેવાય. સેવા કરે પણ પછી બીજી વાર સેવા કરે તો ના ભાઈ મેં મારું કહી દો, હવે મને થાક્યો છું, ના. સેવા કોણ માન, જો યોગી આપા લંડનથી પાછા આવેલા ગોંડલમાં, ઓલા પગથિયા નીચે ઉતરતા હતા, તો આયુ યુવકો વાસણ કે બાપા કે મને ઈર્ષા આવે છે. ભાઈ કહે કે કેમ બાપા? આ બધા વાસણ ઉટકીને આપણે રહી ગયા, આખી જિંદગી તો ઉટકાય, મને મન થાય છે વાસણ ઉટકવાનું. 80 વર્ષની ઉંમરે બાપા વાત કહે તો એટલે એ જ બોલી શકે ને, એમના જ વાક્યો છે આ. બીજા કહે એટલે સેવા કરવાનું મન થાય, ભીડો મન થાય ને, એ ગુણ આવ્યા કહેવાય, ગુણ આવ્યા કહેવાય. હવે મોટી ઉંમર સેવા ના કહી શકે અને શરીર ના, પણ મન થયા કહે ને, મનમાં મન તો ત્યાં જુવાન હોય, દેહ ઘડો મન તો જુવાન હોય, આવી રીતે હોય ને. જો આ બધું યુવક મંડળ બેઠું છે, આ બધું દેખાય તમને શરીર એવું થયું, પણ મનમાં તો ઉત્સાહ ઉમંગ છે. સેવા ના કરે ના, સેવા કરે ના મુજાય તે ભક્તિ. એક એક સેવાની અંદર બધું કેવો ભાવ છે, બધું ભક્તિ જ્ઞાન વૈરાગ બધું આવી જાય છે. સેવા કરે ના મુજાય એ ભક્તિ, માન ના ઈચ્છે તો સેવા થાય. જો માન માટે જ સેવા કરીએ છીએ.